तो बीजी बाजू अमदावादनी युवती पर दुष्कर्मनी फरियादमां आरोपी युवके आत्महत्या करी लीधा बाद हवे चौंकावनारुं तथ्य सामे आव्युं छे। दुष्कर्मनी फरियाद करनारी युवती ज आ समग्र मामलामां षड्यंत्रकारी निकळी छे। तो घटनाने विगतो मुजब युवतीए ज युवकने भूज जईने तेनी उपर जे आरोप लगाव्या हता के तेणे तेना उपर दुष्कर्म आचर्यु छे अने त्यारबाद जे आखी घटना सामे आवी तेमां युवती हनी ट्रेप द्वारा युवकने फसाव्यो हतो अने રોજ રાત્રિના સમયે એક રેપ કેસની ફરિયાદ અમને જીકે જનરલ હોસ્પિટલમાં મળી હતી। એ બનાવમાં જે ભોગ બનાર છે ને રેપ કેસની ફરિયાદ આપી હતી એક દિલીપ આહીર નામના વ્યક્તિ વિરુદ્ધમાં, અને એ ફરિયાદ જ્યારે અમે દાખલ કરી એના પહેલાં જ એ જે વ્યક્તિ છે દિલીપ આહીર એની આકસ્મિક મૃત્યુની અમને માહિતી મળી હતી। આ હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે મનીષા ગોસ્વામી છે। મનીષા ગોસ્વામીએ આ દિવ્યા ચૌહાણ મારફત એની સાથે ચેટિંગને સ્ટાર્ટ કરાવ્યું હતું અને પ્લાન મુજબ આ લોકોનો આસ્પેક્ટ આ લોકોની જે તૈયારી એ જ હતી એની સાથે આણે શારીરિક સંબંધ બાંધ્યા છે એવી રેપ કેસની ખોટી ફરિયાદ આપશે અને ફરિયાદ નહીં કરવા માટે એનો 4 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરશે। આજે 2-3 દિવસ પહેલા એક બનાવ બન્યો હતો, આપને ખબર હશે, દિલીપ ગાગલ કરીને અમારા આયુ સમાજનો આશાસ્પદ યુવાન જેને ખરેખર આત્મહત્યા કરી લીધી, એમને ખરેખર એક જાતની ટોળકી છે પૈસા ખંખેરવા માટે, એની સાથે પહેલાં વોટ્સએપમાં વાત કરીને પછી એને પ્લાનિંગથી ફસાવી અને એને મૃત્યુ સુધી જે એટલો બધો ત્રાસ આપ્યો કે એને આત્મહત્યા કરી લીધી, એના માટે આજે માધાપર આહીર સમાજમાં આખા કચ્છ આહીર સમાજના 5,000 લોકો ત્યાં મળ્યા હતા અને અહીંયા રેલી સ્વરૂપે અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે આ દીકરાના ગાગલ પરિવારને ન્યાય મળવો જોઈએ અને આવનારા દિવસોમાં કચ્છમાં અન્ય સમાજનો પણ આવી ઘટના ન બને એના માટે સાહેબને વિનંતી કરવામાં આવી છે। અને કે આ દીકરાએ જ્યારે કોઈને વાત ન કરી શક્યો એનું કારણ તો એના બાપા અને એના ભાઈની એવી રજૂઆત હતી કે અમારો દીકરો નીટ એન્ડ ક્લીન છે, ક્યારે આવું કર્યું નથી, પણ આ લોકોએ ઉપરથી ષડયંત્ર રચી અને 24 કલાક પણ એને દીધા નથી અને છેલ્લે મોટી બધી વાતો કરી અને એને છેલ્લે એના માટે એને મજબૂર કરી અને અમારા દીકરાનો દેહાંત થયેલો છે, જે કરી અને અમારા સમાજ અને અમે બધા કણે અમે એવી રિક્વેસ્ટ કરી છીએ અને સરકાર કણે પણ રિક્વેસ્ટ કરે છે કે ભાઈ અમને ન્યાય મળે। અમારી સાથે કૌશિક છાયા જોડાયેલા છે અને કૌશિક, આ સમગ્ર ઘટના જે સામે આવી છે એ ખૂબ જ દુઃખદ છે। આ સાથે હની ટ્રેપ વાળી ઘટનાઓ કે જે સામાન્ય રીતે લોકોને લાગતું હોય કે હની ટ્રેપ મોટા મોટા નેતાઓ સાથે થાય, સેલિબ્રિટી સાથે થાય, પરંતુ હવે સામાન્ય લોકોને પણ હની ટ્રેપની જાળમાં ફસાવીને તેની પાસેથી ખંડણી લેવામાં આવે છે। જી ચોક્કસથી, સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર હની ટ્રેપ કેસના અત્યારે હાલ નવો વળાંક આવવા પામ્યો છે અને ખાસ કરીને જે યુવકને અહીં ફસાવવામાં આવે છે અને તે પણ ખાસ જે મનીષા ગોસ્વામી નામની યુવતી છે અને તે પણ જયંતિ ભાનુશાલી જેવા કેસોમાં સંડોવાયેલી છે, ત્યારે અનેક સવાલો પણ અહીં ઊભા થવા પામ્યા છે। ત્યારે આજે 9 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના મંચ સાથે અત્યારે ધનજીભાઈ ચાડ છે, જેઓ આહીર સમાજના આગેવાન છે, તેઓ સાથે વાત કરશું। ખાસ કરીને આ રીતે કયો કઈ રીતે કિસ્સો બનવા પામ્યો હતો? આ કિસ્સાની અંદર જ્યારે એ છોકરાને એક મિત્રતા કેળવવાના હિસાબથી ત્યારે ત્યાંથી એ છોકરી નીકળેલી અમદાવાદથી અને અહીંયા આવીને એણે એમ કીધેલું કે મારે એક જાત્રા દર્શન કરવા છે અને ત્યાં મારે કચ્છમાં આવી અને એક મારે ખાલી સર્વે કરવું છે, પણ એ છોકરીને એણે જાત્રા દર્શન કરાવ્યા પછી એને હોસ્ટેલની વ્યવસ્થા કરી આપી અને એ જ્યારે ભાઈ પાછો રિટર્ન 12 વાગે એને ઘરે આવે છે અને ઘરે મળે છે બધેને, પછી એ એને એટલો ટોર્ચર કરવામાં આવે છે કે આ વાત ઉપર કે તમને હવે ફસાવવામાં આવે છે, અને એને તો એટલો બધો આઘાત લાગ્યો કે ભાઈ હવે હું એક સારો કામ કરવા નીકળ્યો છું, મેં એનાથી કોઈ દુષ્કર્મ નથી કર્યો, મેં એનાથી કોઈ ગલત કામ નથી કર્યો, તે છતાં એને એટલો બધો ટોર્ચર કરી અને એના સાથે જે જે સોડવેલા હતા, જે અંજારના વકીલ છે એક બીજા એડવોકેટને એના સાથે મળી અને ઘણા બધા 8-10 જણાની ટોળી એને એટલો ટોર્ચર કરે છે, ટોર્ચર કરીને એને કહે છે કે તું 1 કરોડ રૂપિયા 1 CR આજે અત્યારે આપ આજ સવાર સુધી અને પછી તારે પણ તારા ઉપર અમે કેસ કરશું,
केस કરીને અમે બળાત્કારનો તારા ઉપર ગુનો લગાવશું ઈ માણસને એટલો ટોર્ચર કર્યો અને છેલ્લે ઈ 3:30 એના ઘરેથી પાછો નીકળવો પડે છે ને અને એટલો હાતાશ કર્યો અને કાઈ ન સૂજતા ઈ ભાઈ ત્યાંથી નીકળ્યા અને નીકળી અને ત્યાં પર સીસીટીવી લાગેલા છે કેમેરા ઈ કેમેરામાં બતાવે છે પછી માણસને કાઈ ન સૂજ્યો અથવા તો એના માબાપને વાત ન કરી શક્યો કે મારી કાલે ઇજ્જતના ધજાગરા થશે મારે ક્યાંથી આ બધું વ્યવસ્થા કરવી પણ ઈ લોકો એક જ વાત પકડી રાખી કે તું જો આ નહીં કરે તો તારી જિંદગી બરબાદ કરી નાખશું તને અમે કોઈ સજામાંથી બહાર નહીં આવવા દઈએ અને છેલ્લે ઈ છોકરો ત્યાંથી નીકળી અને ગાડી લઈ અને ઈ એના પંપ છે નખત્રાણા સાઈડ બાજુ નલિયા રોડ ઉપર અને ત્યાં જઈને એને એટલો મજબૂર કરે છે કે ઈ માણસને ઈ છોકરાને ફાંસો ખાવો પડ્યો અને ઈ ફાંસો ખાવા પાછળ પણ એ સવારના જ્યારે એ પંપના એના માણસો ઉઠ્યા ત્યારે જોયું અને જોઈને એના કુટુંબને જાણ કરી છે કે ભાઈ આ તો આવો બનાવ બન્યો છે પંપ ઉપર અને એ જ્યારે એના કુટુંબવાળા જાય છે એને કોઈ વસ્તુની ખ્યાલ નથી કોઈ જાણ નથી ત્યારે એ છોકરાને ત્યાં જોવે છે એ આતાશમાં ભાંગી પડે છે એના સાથે જે એના કુટુંબિક બીજા સગાવાલા હતા એ લોકો એને આતંબર આપ્યો કે ભાઈ આ તો કુદરતની વસ્તુ છે એને કોઈ વસ્તુની ખ્યાલ નથી અને છેલ્લે એવું બન્યું કે જ્યારે એ છોકરાને ઉતારી લીધું અને કીધું કે આનો કારણ કોઈ નથી આવો શું કામ બનાવ બને ત્યારે વાયા મીડિયા પદ્ધરથી ફોન થયેલો અને એ વાયા મીડિયા ત્યાં એમને ફોનમાં જાણ થયેલી કે ભાઈ આ તો આવું બનાવ છે અને છોકરા સાથે છોકરી છે અને એને રેપનો કેસ કર્યો છે અને એને તમે પોસ્ટમોર્ટમમાં લઈ જાઓ ત્યારે એ પોસ્ટમોર્ટમ માટે જ્યારે લઈ ગયા અને જીકે જનરલ હોસ્પિટલમાં ત્યારે એને આખી ખબર ત્યારે પડી છે કુટુંબને કે આ તો આખો ષડયંત્ર છે અને ષડયંત્રમાં ફસાવી અને આને એટલો હતાશ કરી અને પછી આગળની કડી જ્યારે જોવામાં આવી ત્યારે એ છોકરી સાથે એક છોકરી પણ કોક સાથે આવેલી હતી એક બીજો ભાઈ છે એનો તો આ લોકોએ પણ કુટુંબવાળે નામ લીધેલો કારણ કે આજથી 8-10 મહિના પહેલાં એના કારણે નોકરી કરી ગયેલો છે એ છોકરાનું નામ લીધેલો છે એના સાથે બીજો એક ભાઈ આવેલો છે એ પણ સીસીટીવી કેમેરામાં બતાવે છે તો આવા ષડયંત્ર થઈ અને જો કેનાક આશા સંબંધ દીકરાઓ એની પત્નીઓ એના દીકરા એના મા બાપ એની બહેનો એ રગડતી થઈ જાય રોતી થઈ જાય તો અમારી હવે એ અપેક્ષા છે કે સાહેબ જે ન્યાય છે અને પોલીસ છે તો એ એના ઉપર એટલો બધો નીતિ નિયમથી અને એના કડક કાર્યવાહી કરે કે કોઈ વસ્તુ છૂટી ન જવી જોઈએ આ લોકોને વાસ્તવિકતામાં પૂરી સજા થવી જોઈએ અને ન્યાય એને આ લોકોને એના મા બાપને અને એના કુટુંબને ન્યાય અપાવે અને આમાં કોઈ કડીની કચાસ ન રહેવી જોઈએ અને આજે જે અમે ખાસ કરીને અનેક આગેવાન છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને અત્યારે આ કેસમાં પોલીસ ફરિયાદી બની છે શું કહેશો સ્વાભાવિક છે કે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય ત્યારે પરિવાર ઉપર એક રજગાત લાગે તો એ પરિવાર ક્યાંક ને ક્યાંક હતાશામાં હોય જે પરિવારનો જુવાન દીકરો ગુમાવ્યો હોય તો એ પરિવાર એ ટાઈમે ફરિયાદ નોંધાવવાને બદલે સ્વાભાવિક છે કે એની જે આપણા શાસ્ત્રો પ્રમાણે ધાર્મિક વિધિમાં પડ્યો હોય તો આપણા ભારતીય કાનૂન પ્રમાણે આવી કોઈ પણ ઘટનાઓ બને એ ઘટનાઓમાં પોલીસ પોતે ફરિયાદી બની સુઓ મોટો કરી અને ફરિયાદ કરી શકે છે આ ઘટના પણ ક્યાંક ને ક્યાંક એવું બન્યું છે કારણ કે સૌથી પહેલાં છોકરીએ જીકેમાં ગઈને એમએલસી કરાવે છે એમએલસીમાં છોકરી એવું લખાવે છે કે મારા ઉપર બળાત્કાર થયો છે એટલે સ્વાભાવિક છે કે સામેવાળાઓ અપ્રત થઈ જાય અને મોટો આંચકો લાગે એમના કારણે સ્વાભાવિક છે કે એ ડાયરેક્ટ ફરિયાદ લખાવવા ના આવી શકે તો ત્યારબાદ ત્યાં જીકે જનરલ હોસ્પિટલમાં છોકરીની ફોરેન્સિક જાંચ કરવામાં આવે છે અને એ જાંચમાં સ્પષ્ટ થાય છે કે એમની સાથે કોઈ આવી અઘટિત ઘટના બની નથી માત્ર ને માત્ર હની ટેપની ઝાડ હતી અને હની ટેપની ઝાડ માટે આ એમણે રૂપિયા પડાવવા માટે આ એમણે ઊભું કરેલું તૂત હતું તો આમ જોવા જઈએ તો ખાસ કરીને હની ટ્રેપમાં આ યુવકને ફસાવવામાં આવ્યો છે જી જી કૌશિક આપનો આભાર જાણકારી બદલ